नमस्कार दर्शक मित्रों, તમે જો રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીના કસબા ધોળાપીપળા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં અકસ્માતમાં ઇકો કાર પર કન્ટેનર પડતા ઇકો કારમાં સવાર 5 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે, તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। કારમાં સવાર હતા કન્યાના માતા પિતા તેમજ તેના ભાઈઓ અને માસી, તેઓનો ઘટનાસ્થળે મોત નિપજ્યું છે। ત્યારે વાત કરીએ અકસ્માતની, તો નવસારીના કસબા ધોળાપીપળા માર્ગ પર આજે જે ઇકો કાર ચીખલીના રહેવાસી હતા, ચીખલીના સમરોલીના તેઓ રહેવાસી હતા, સમરોલીના વાડી ફળિયાના રહેવાસી પરિવાર, પટેલ પરિવાર, તેઓના આગામી 25મી તારીખે લગ્ન હોવાથી ખરીદી કરવા માટે સુરત ગયા હતા, અને સુરતથી સમગ્ર પરિવાર જ્યારે પરત ચીખલી તરફ જવા માટે નીકળ્યો હતો, અને કસ્બાથી તેઓ હાઈવે પર જતા જવાના માર્ગ એટલે કે ધોળાપીપળા માર્ગ પર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે કન્ટેનર આવતું હતું અને કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર સીધું ઇકો કાર પર પડ્યું હતું, અને ઇકો કારની જે હાઈટ હોય તેને આખું દબાવીને પાપડની જેવી હાલત કરી નાખી હતી ઇકોની। ઇકો કારમાં સવાર 5:05ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, તેમાં એક બાળકનો આબાદ બચાવ થયો હતો, અને બાળકને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે, અને ત્યાં તેની સારવાર પણ ચાલી રહી છે। હાલમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા પિતા ભાઈ માસી અને માસીના દીકરા આ 5 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે। ઇકો કારમાં સવાર હતા તે તમામ લોકોના મોત નિપજ્યા છે, એમાં બાળકનો બચાવ થયો છે। વરરાજાના ભાઈનું પણ મોત નિપજ્યું હોવાના સમાચાર સાંપડી રહ્યા છે, ત્યારે ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં માતમ છવાયો છે। 25મી તારીખે લગ્ન યોજાવાના હતા, અને તેને લઈને આ દુર્ઘટના સર્જાતા પરિવારમાં હાલમાં ગમગીની છવાઈ છે। આ અંગે વસંતભાઈ દેસાઈ, જે આંબરીના ડેપ્યુટી સરપંચ છે, તે શું કહી રહ્યા છે એ સાંભળીએ। વસંત પરાગજી દેસાઈ, હું આંબરીનો ડેપ્યુટી સરપંચ છું। કન્ટેનરના અહીંયાથી ટોલ બચાવવા માટે જે જાય છે ને ફેરા પર એ લોકોને પૈસા મળે છે, એના માટે એ લોકોની સ્પીડ ઘણી હોય છે ને એક્સિડન્ટ ઘણા થતા હોય છે। અમારી આગળ પણ ઘણી માગણી હોય છે કે આ કન્ટેનરનો અહીંયાથી બંધ થવું જોઈએ, ને હમણાં આજે નરેશભાઈએ બી કીધું છે, ને એસપી સાહેબ કલેક્ટર સાહેબે કીધું છે કે અમે આ કન્ટેનર બંધ કરાવીશું। વસંતભાઈના જણાવ્યા મુજબ આ ટોલ બચાવવા માટે કન્ટેનરો અને મોટી ભારે વાહનો આ રસ્તેથી આવન જાવન કરતા હોય છે, અને જેના પગલે અકસ્માત વારંવાર સર્જાતા હોય છે, તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેને કોઈ ધ્યાને ન લેવામાં આવ્યું, પરંતુ અકસ્માત બાદ આજે ત્યાં પહોંચેલા અધિકારીઓ અને મંત્રીઓએ પણ ત્યાં આ કન્ટેનરનો બંધ કરવા માટેની ખાતરી આપી છે, એટલે જોવું રહ્યું કે આગામી દિવસમાં કયા પ્રકારની કામગીરી થવા છે। અન્ય ગ્રામજન પણ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે તે। ઓકે, આજે જે આ અકસ્માત સર્જાયો છે એ આપણે ધોળાપીપળાથી જે સચિન રોડ જાય છે એના ઉપર હેવી વ્હીકલ બહુ વધી ગયા છે। ઘણીવાર અમે લોકોએ, ગ્રામજનોએ લેખિત મૌખિક અરજી આપી છે બમ્પર માટેની, કે અહીંયાથી ટ્રાફિક બંધ કરાવો કા બમ્પર મૂકો, પણ આજ સુધી તંત્રની આંખ ઊંઘડી નથી। આ બધો અકસ્માત જોઈને હવે પછી તંત્રની આંખ ખોલે તો ઘણું સારું, તો અત્યાર પછી જે અકસ્માત સર્જાય એનું નિવારણ આવે। તો મહેરબાની કરીને આ તંત્રને રજૂઆત છે કે ધોળાપીપળાથી સચિનવાળા રોડ ઉપર જે ટ્રાફિક જાય છે એ બંધ કરાવો કાં તો બમ્પરની સગવડ કરો। બમ્પર મૂકેલા પણ કાઢી નાખવામાં આવેલ છે, અને ઘણા એવા અકસ્માત છે જે આ વર્ષમાં કે ગયા વર્ષમાં એવા ઘણા બધા અકસ્માત થયા છે કે તેમાં ઘણા મૃત્યુ પણ થયા છે। તો હવે પછી તંત્રને મહેરબાની વિનંતી છે એક અમારી કે ગ્રામજનોની, કે આ ટ્રાફિકનો કોઈ નિકાલ લાવે, બસ એ જ અમારી રજૂઆત છે ગ્રામજનોની। થેન્ક યુ। આ ગ્રામજનનું પણ કહેવું હતું કે તેઓ વારંવાર અહીંયા બમ્પર લગાવવામાં આવ્યા હતા, બમ્પરો હટાવી દેવામાં આવ્યા હતા, અને તેના કારણે અકસ્માતો સર્જાયા હતા, રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કંઈ સાંભળવામાં ન આવ્યું હતું, પરંતુ મોડે મોડે જ તંત્ર જાગશે તેવી આશા હવે દેખાઈ રહી છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં નવસારીના કેબિનેટ મંત્રી એવા નરેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, કારણ કે તેઓ ચીખલીના છે અને ચીખલીના તેમના નજીકનો પરિવાર હોવાનું તેઓ કહી રહ્યા છે, ત્યારે તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યારે શું કહ્યું નરેશ પટેલે આવો સાંભળીએ। આજે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે, એને ગોઝારો અકસ્માત કહેવાય। ચીખલીનું સમરોલી ગામનો આ પરિવાર લગ્ન પ્રસંગની ખરીદી માટે સુરત ગયેલો હતો, ફરી આ રિટર્ન જ્યારે ઘરે જાય છે ત્યારે કન્ટેનર અહીંયાથી પસાર થયું, કન્ટેનર પલટી જવાના કારણે આખી ઇકો એના નીચે આવી જાય છે, અને એક આ એક જ પરિવારમાંથી અત્યારે જે બોડીઓ બહાર આવી છે એમાં 4 પુરુષ છે, 1 સ્ત્રી છે,
બાળક એક જીવિત છે અને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી ગયું છે અને અત્યારે પણ રિસ્ક્યુ ચાલે છે. છેલ્લી જે કંઈ માહિતી હશે એ ચોક્કસથી તમે આપીશું, પરંતુ જે કુદરતે લીધા છે એમને ભગવાન એમના આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. નરેશ પટેલે આ જે દુર્ઘટના સર્જાઈ છે, અકસ્માત સર્જાય છે, તેને લઈને ખેદ વ્યક્ત કર્યો છે અને તેઓએ પરિવારના નજીકના હોય તેવું પણ તેમણે જણાવ્યું છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પણ આપણે નામ જાણીશું. પ્રફુલભાઈ લલ્લુભાઈ પટેલ, તો મીનાક્ષીબેન પ્રફુલભાઈ પટેલ, શિવ પ્રફુલભાઈ પટેલ, રોનક કાંતિભાઈ પટેલ, મનીષા મુકેશભાઈ પટેલ આ નામ સામે આવ્યા છે. અને અત્યારે હાલમાં આ લોકોના મૃતદેહને ત્યાંથી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ પ્રસંગે ત્યાં પહોંચેલા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સારી રૂરલ પોલીસ સ્ટેશનના આમરી ગામ પાસે આજે સાંજના સમયે ઇકો કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયેલ છે, જેમાં જે કન્ટેનર છે ઇકો કાર પર પલટી ખાઈ જતા ઇકો કારમાં 4 પુરુષ 2 સ્ત્રીનું અવસાન થયેલ છે અને 1 બાળક જે બચે એનું સારવાર હેઠળ હાલમાં છે. હાલ રાહત બચાવ કામગીરી છે એ ચાલુમાં છે. અન્ય કોઈ વિગતો રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ તે આપને જણાવવામાં આવશે. સર, આમાં પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે આગળ? હાલ તો ફેટલનો જે ગુનો છે એના આધારે અમે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની જે છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને જે આ જે ગુનાની ગંભીરતાને જોતા અમે લોકોએ જાતે પણ સ્થળ વિઝિટ કરેલી છે અને રાહત બચાવ કામગીરી ચાલુ. સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા હાઈવે બંધ કરવામાં આવે, એ પણ મંત્રીશ્રીની પણ હમણાં મુલાકાત હતી, એ દરમિયાન પણ ગ્રામજનોએ રજૂઆત કરેલી હતી, એટલે એના માટે કલેક્ટરશ્રીના સંકલનમાં રહી અને જે ભારે વાહનોનું પ્રતિબંધ અંગેની જાહેરનામાની જે કાર્યવાહી કરવામાં આવનાર છે. ઓકે સર. તો જિલ્લા પોલીસ વડાએ પણ આ જે અકસ્માત છે તેને લઈને વધુ કામગીરી જે પ્રકારે કામગીરી પોલીસે કરી છે તમામ જે કામગીરી છે તેને જણાવી છે. તો આપણા સાથે જોડાયા છે નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય, તેઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. આજરોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આમરી ગામ ખાતે એક કન્ટેનર અને ઇકો વચ્ચેનો અકસ્માત થયેલ છે. જે ટર્ન મારતા કન્ટેનરનો જે પાછળનો ભાગ આવે એ ઇકો ગાડી ઉપર પડેલ અને એમાં જે 4 પુરુષ અને 2 સ્ત્રી સવાર હતા એમના મૃત્યુ નિપજેલ છે અને 1 બાળક જીવિત છે, જેની હાલ યસ્મીન ખાતે સારવાર ચાલુમાં છે અને રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ કામગીરી ચાલુમાં છે અને આ બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુમાં છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તેઓ પહોંચ્યા હતા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે, જ્યાં મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. નરેશ પટેલની સાથે જિલ્લા કલેક્ટર પણ ખાસ પહોંચ્યા હતા, તેમની સાથે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સહિતના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. તેમજ ચીખલીથી પરિવારના સભ્યો પણ ત્યાં આવ્યા હતા અને તેઓ સાથે નરેશ પટેલે પણ વાતચીત કરી હતી. તો ભુરાલાલ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે અને ભુરાલાલ શાહ તેમજ પરિવારજનો સાથે નરેશ પટેલે ખાસ વાતચીત કરી હતી અને તેઓએ પણ પરિવારને સાંત્વના આપી હતી. ભુરાલાલ શાહે પણ તમામને સાંત્વના આપી હતી અને તમામ પરિવારને પૂરતી મદદ કરવાની પણ તેઓએ તૈયારી કરી હતી. તેમને બને એટલા વહેલી તકે તેમને મૃતદેહ પણ સોંપવામાં આવશે તેવી પણ વાત તેઓ દ્વારા કરવામાં આવી હતી. ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય, કારણ કે જે આ દુર્ઘટના સર્જાય છે, અકસ્માત સર્જાયો છે, તેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. ઇકો કારનો ભૂક્કો બોલી ગયો છે. અકસ્માતમાં ઇકો કારની જે હાલત થઈ છે તે તમે દૃશ્યોમાં જોઈ શકો છો, કયા પ્રકારની હાલત થઈ છે. ઇકો કારની હાઇટ કેટલી હોય છે, તે ઇકો કાર પાપડની જેમ છુંદાઈ ગઈ છે અને કેવી રીતે એના પર કન્ટેનર પડ્યું હશે, તેમાં બેસેલા લોકોની હાલત શું થઈ હશે. સાથે સાથે આ જે પરિવારમાં લગ્ન હતા, લગ્નની ખરીદી માટે એટલે કે ખુશીનો માહોલ હતો અને તે હવે માતમમાં ફેરવાઈ ગયો છે, તેને લઈને ચીખલીના આ જે સમરોલી વિસ્તાર છે તેમાં પણ લોકો એકત્ર થઈ રહ્યા છે મોટી સંખ્યામાં ત્યાં અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. પરંતુ જે પરિવારમાં જે ઘટના ઘટી છે તેને લઈને પરિવાર પણ હાલમાં દુઃખી છે. તેના સ્વજનો પણ ત્યાંથી પોતાના સ્વજનોને મળવા માટે આવી રહ્યા છે, પરંતુ કોઈ મૃતદેહ ઓળખવો પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ થઈ છે. કારણ કે મૃતદેહને રીતસરના કાઢવામાં જે દ્રશ્યો જોયા છે અમે, ખરેખર દયનીય પરિસ્થિતિમાં તેઓ મૃતદેહ હતા અને તેઓનો મૃતદેહને કાઢીને હાલમાં પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહ ઓળખવા પણ ખૂબ દુઃખદ કહી શકાય એવી ઘટના નવસારીમાં જે ઘટી છે અને ખરેખર તંત્રએ આ બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ. અને જે ધોળાપીપળાથી અકસ્માતના જે માર્ગ પર જે ટોલ ટેક્સ બચાવવા માટે મોટા ભારે વાહનોની આવન જાવન છે તેને બંધ કરાવવી ખૂબ જરૂરી બની છે, કારણ કે જે પલસાણાથી રસ્તો જતો હોય છે તે પલસાણાવાળા રસ્તા પર ટોલ ટેક્સ લાગતો હોય છે અને અહીંયાથી સચિનવાળા રસ્તે થઈને જાય તો ટોલ ટેક્સ ન લાગે તેથી ટોલ ટેક્સ બચાવવા માટે ભારે વાહનો અહીંથી વહન કરતા હોય છે, ત્યારે આ વાહનને પોલીસ વિભાગ અને તંત્ર તાકીદે બંધ કરાવે તો આવા મોટા અકસ્માતો નહીં સર્જાય અને આ અકસ્માતોને લઈને કોઈ પરિવારે પોતાના સ્વજનો ગુમાવવાનો વારો નહીં આવે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે
માટે જોતા રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।